તો હેલો ગાઈઝ, કેસે હો? જય માતાજી, જય દ્વારકા દેશ, રાધે રાધે. તો અત્યારે આપણું બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અને અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ બધું કામકાજ ચાલી રહ્યું છે. આજે જવાનું છે ઘઉં કઢાવવા માટે ખેતરમાં. તો ચલો, બધી તૈયારી ચાલી રહી છે. એને મોકલવાનો છે આંગણવાડીમાં અત્યારે, અને અમારે જવાનું છે ઘઉં કઢાવવા માટે. ઝઘડો ચાલુ છે બે ત્રણ ગાય. તો ચલો આપણે, તો ચલો ગાય. તો ગાય, અહીંયા દૂર ભરવા માટે બોરા ભરવાનું ચાલુ છે સાડીઓના. અને અહીંયા ઘરમાં ઘરઘંટીમાં દળવાનું ચાલુ છે ઘેહું, કારણ કે લોટ પટી ગયો છે. એના કારણે આપણે ગામમાં ગયા નથી અને ઘરમાં જ દળવાનું ચાલુ છે. તો ચલો હવે કુછ ઓર દેખતે હૈ. તો યહાં પર રોટી બનાને કી ચલ રહી હૈ. રોટી બનાને કે બાદ સીધે જાને કા હૈ ખેતર મેં. તો ખેતર મેં જાને કે બાદ ગેહું નિકલના હૈ, સબ ગેહું ભેગા કરના હૈ. તો ચલો ગાઈઝ, સીધે જાતે હૈ ખેતર મેં. તો તમે જોઈ શકો છો ગાઈઝ, આપણે ફાઇનલી ખેતરમાં પહોંચી ગયા છે ઘરેથી. અને ઘરેથી નીકળવાનો વિડીયો લીધો નથી, પણ ઘરે હું તમને બતાવી દઉં કે આપણો ફાઇનલી આજે ખેતરમાં જવાનું છે ઘઉં કાઢવા માટે. તો તમે અહીંયા મારી પાછળ જોઈ શકો છો, સોનલભાઈ લાવે છે જે ઘઉં ઉપાડી ઉપાડીને. અહીંયા પાડું કરવાનું ચાલુ છે ગાઈઝ. તો આપણે આજે ખેતરમાં ઠેસર આવવાનું છે ઘઉં કાઢવા માટે, એટલે આપણા બધાને વિડીયોમાં બન્યા રહેવાનું છે. તમારે મિત્રો વિડીયોમાં બન્યા રહેવાનું છે. તો આજે જોવાનું છે ઘઉં કઢાવવાના છે. આ બધા ભેગા કરીને અહીંયા પાળું કરવાનું ચાલુ છે અને તડકો બરે બનવું પડે છે. તો ઘઉં કેવી રીતના નીકળશે ને, એ તો જે ઘઉં કઢાવવાના એને જ ખબર પડે ગાઈઝ. તો ચલો આપણે ઘઉં કઢાવવાના છે. તો અહીંયાથી ઉપાડી ઉપાડીને ઘઉંનું અહીંયા પાળું કરવાનું ચાલુ છે. ત્યાં પાળું કરવાનું છે. તો તમે જોઈ શકો છો ત્યાં ભેગા કરવાના છે ઘઉં. તો ચલો દોઢ વીઘો ઘઉં છે, કેટલા કોથળા ભરાશે, કેટલા નહીં ભરવા, વિડીયોમાં બને રહેજો. આપણે બધું જ જોવાનું છે. ઠેસર કેવી રીતના ઘઉં કઢાવે છે એ પણ જોવાનું છે. તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. તો વિડીયો જોવાનું બહુ મજા આવશે ગાઈઝ. આજે અમે આવી ગયા છે વાડીમાં. તો તમે જોઈ શકો છો મારી ફરતે હું તમને બતાવી દઉં. આ રીતના આવા ઘઉં કાપેલા છે અમે. તો આપણે ઠેસર આવે એટલે ઘઉં કઢાવવાના છે. ચલો વિડીયોમાં બને રહેજો. કુછ ઓર દેખતે હૈ અભી. કઢાવને કે લિયે આ ગયે હમ બુલેટ. તો પીછે દેખ સકતે હો એ ટ્રેક્ટર આવી ગયા છે ઓર ઘઉં કાઢવા માટે. આખો પરિવાર આવી ગયો છે એ પણ તમે જોઈ શકો છો ગાઈઝ. પાછો ટ્રેક્ટર આવી ગયું છે. તો આપણે ત્યાં જઈએ અને જોઈએ. ચલો અહીંયા ગાઈઝ ઘઉંનું પાળું કરી દીધું છે મસ્તીને. તો તમે જોઈ શકો છો આ બધા ઘઉં ભેગા કરી નાખ્યા છે. સર તમને અહીંયા કેસરનું સેટિંગ કરવાનું છે એ પણ તમે જોઈ શકો છો. મસ્ત મજાનું કેસર અહીંયા ઉભરો છે ને. અહીંયાથી ઘઉં આપણે લેવાના છે એ પણ તમે જોઈ શકો છો. પાન પાડો છો અને અહીંયા ટ્રેક્ટર ઉભરી છે. અને આખો પરિવાર આવી ગયો છે ખેતરમાં એ પણ તમે જોઈ શકો છો. અહીંયા મોદી પહોળો. તો કઈ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તૈયારી ચાલી રહી છે. જે દૂર પડે એ મેળવ્યા કોથળી દીધી છે. આ થેસર છે ગાઈઝ. આ થેસરમાં અહીંયા થઈને ઉપર આપણે ચડવાનું છે ત્યાં ઘઉં કાઢવા માટે. આ ચાયણો છે ગાઈઝ એ પણ તમે જોઈ શકો છો. અને આ સાઈડ થઈને બાજુમાં ઘઉં નીકળે અહીંયા એ પણ તમે જોઈ શકો છો. તો ગાઈઝ આપણે ઘઉં કઢાવ્યા છે ને અહીંયા વિડીયો પૂરો કરી છે. બધું ભરી કાઢ્યું છે ઘઉંના કોથળા બધા બધું ભરી કાઢ્યું છે. અને અહીંયા વિડીયો પૂરો કરી વિડીયો બનાવવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો નેક્સ્ટ વિડીયો મળતે. જય માતાજી.